અહીંયા જો અંદર આ બધું સોંગ નું બધું અહીંયા જ થાય. બહાર ભાવનગર જલ્દી ચાર થઈ જાઉં, વેલા વેલા નીકળવાનું છે, થોડુંક કામ છે. ભલે ભરજો પપ્પા ગાય દો છે પણ ના જવાય નઈ, નકર બગડાટી બોલી જાય પાછી. રોટલા બનાવવા વેલા વેલા હે આપડે પેલા તો આને સર્વિસ માં મૂકવા જવાની ગાડી ને આપડે વેનમ ને બધું તૈયાર કરી લીધું છે. ને આ છે આપણું હેલ્મેટ, હેલ્મેટ નું આપડો પેલા નો સેટઅપ છે. રસ્તામાં અરવિંદભાઈ છે પાંચ પીપળા, ભાવનગર થાય છે મારે 100 કિલોમીટર જેવું, તો અત્યારે 7:08 થઈ છે. થોડીક ઠંડી લાગે છે, ગ્લોવ્સ હતા ઘેરે પીડા ને લીધા ની, બાકી તો હળવું જવા દો કેમ કે નકર થઈ જાય પાછું મોડું. ભાવનગર જવું નહીં એટલે ઉપર લીધો ડુંગળી નું કામ કાજ કરવા. આવું છે કે તમારે ભાવનગર આવું છે કે તો ઠેલા ભરવા, તો તમે ઠેલા ભરો એમ જઈએ વળતી ફેરી આવશું પાછા. અને અત્યારે વહેલા વહેલા ઉગી જાય તો થોડુંક કામકાજ છે તો બધું પતી જાય એમ. આપણે સાહેબ શું છે હવે નીકળવું કરવું હે? હળવું હળવું ઓ ભાઈ ટાયર લાગી ગયું મને અત્યારે. એમણે તો હવે પાછા નીકળી, હજી પાછું સ્ટુડિયો જવાનું છે. તો બાઇક સર્વિસ વાળાને મેં કાલે ફોન કરી દીધો કે હું કાલે આવું છું, કારણ કે મારે અહીંથી 100 કિલોમીટર થાય. મારે એક પ્રોબ્લેમ છે આમાં, આ રેડિયેટર છે ને આ ઓફ છે રેડિયેટર, કેમ કે ભાઈ જ્યારે પેલા ગાડી સુરત હતી 4, ત્યારે હું યુટ્યુબમાં બ્લોગ એનો બનાવતો, ત્યારથી રેડિટન ઓફ હતું. પછી એકવાર સર્વિસમાં સેલી શરૂ થતી ત્યારે કરી આવીને, ત્યારે એવડા લોકોએ કીધું કે રેડિટન ચાલુ થઈ જાય, પણ કાંઈ છું નહીં. ને એટલી બધી કાંઈ મારે બાઇક હાંકવાની ન હોય, રોજની થોડીક હાંકવાનું એટલે કાંઈ ઇન્જિન ગરમ થાય નહીં, એટલે એના કારણે કાંઈ પ્રોબ્લેમ હતું નહીં. પણ આ વખતે જરીક ચેક કરાય નહીં છીએ. ફેમિલી તો પૂકી જશે, એમાં સર્વિસ સેન્ટરને બાઇક આપી દીધી છે, તો ભાઈ થોડોક વધારે પડતો બાઇકમાં પ્રોબ્લેમ હતો તો થોડો ખર્ચો વધી જાય એવું લાગે. ફૂલ ખર્ચો વધી જવાનો છે આ, હું તો થોડુંક જ કહેતો, પણ ઘણી બધી વસ્તુ ચેક કરી તો 4-5 વાગે સુધી તો પેલીસ તો લઈ લીધી. મેં કાલે ફોન તો કરી દીધો, મેં કીધું વહેલા આવવાના થઈ તો બાઇક તો લઈ લીધી છે સર્વિસમાં. ચા પીવા જ આવી છે, ચા પીને પછી જવાનું છે સ્ટુડિયો, પણ પહેલાં ચા પીએ. તમે તો અત્યારે હું અરવિંદભાઈ પૂગી જશે એસકે સ્ટુડિયોમાં, યોગેશભાઈ બેઠા છે, જસુભાઈ બેઠા છે, ને અહીંયા જો અંદર આ બધું સોંગનું બધું અહીંયા જ થાય, સોંગ શૂટિંગ ને એવું. બસ મજામાં મજામાં જગભાઈ, તમને જોઈને ખૂબ આનંદ થયો. ભાઈ હું તો પહેલી વાર આવ્યો છું સ્ટુડિયોમાં, તો બધી હાટા માર લઈ, કારણ કે આપણને ખબર ન હોય તો આ રૂમ સાઈઝ સાઉન્ડ પ્રૂફ હશે. તમે તો બધા સોંગ હોય અહીંયા શૂટ થાય, ને અહીંયા તો સ્ક્રિપ્ટ છે, આમાં બધા સોંગ શૂટ થાય. ગાવાનું છે આપણે સોંગ, મસ્ત મસ્ત સોંગ ગાવાનું છે, જોરદાર. પણ મને સોંગ ગાતા નથી આવડતું, આમાં અહીંયા હેળી નથી ઉઠતી, આવી રીતનું છે. આમાં હું બોલવું મને સંભળાય પાછું રિટર્ન કાન, કારણ કે આ રૂમ આખી સાઉન્ડ પ્રૂફ હોય એટલે બહાર અવાજ ન થાય ને. તોષભાઈ ગીત સારું બને ને, નકર થોડું સારું બને. પછી એવું છે તો મુકેશભાઈ ને આવે છે, પછી મળીને મુકેશભાઈ ની એની વાટે છીએ અમે, એટલે અહીંયા એવા થાય. તો ભાઈ આ મુકેશભાઈ નું સોંગ નું છે ને હજી માથાકૂટ થોડીક વધતી જાય, સોંગ બહુ સોંગ. તો ડીકે ભાઈ આવી ગયા છે, અમારા ભાણુભાઈ. તો સોંગમાં વોઇસ ઓવર કરવાનું છે, તો બધા બેઠા છે. આમાં પેલો ડાયલોગ જ બોલ્યો છે, બધું વોઇસ ઓવર કરવાનું, રીટેક પાછું બધું. ને હું થઈ જાઉં છું નર્વસ, કારણ કે મને એટલું બધું કઈ ફાવતું નથી. એવું છે ભાઈ, કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં, હિંમત રાખો, બધું થઈ જાય. ડાયલોગ બોલવાના છે એ બોલી નાખી, તો એ ભૂલાઈ જાય 10-15 વાર બોલી, ત્યારે એક ટેક નીકળે છે, તો બધું કરી નાખીએ કમ્પ્લીટ.
આવો પધારો મહારાજ, ડીકે નો ડાયલોગ છે મારા ભાણુભાઈ ના, મારા બધા થઈ જશે કમ્પ્લીટ ડાયલોગ. ફેમિલી, તો અત્યારે જેટલો વોઇસ ઓવર કરવાનો તો મતલબમાં આપણે જે તમે કહેતા ને કેદ નું સોંગ નું પૂછતા હતા મુકેશભાઈ ને, આપણે શૂટ કર્યું હતું એ સોંગમાં બધે ડબિંગ કરવાનું બાકી હતું, કારણ કે વોઇસ શીખવા આવ્યો નતો, તેમાં જેટલા ડાયલોગ બોલ્યા હતા ને એ બધા રીટેક મારવાના હતા, તો એ બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. ધમાકેદાર, તો એ સોંગ આપણે શૂટ કર્યું હતું, એ સોંગ આવવાનું છે, તો એ તો અપડેટ તમને મળી જાય જયારે આવવાનું થાય. હવે લાઠ દિવસની વાર નહીં લાગે, બહુ વાર વાર જોવ રહી છે, ખાસ એક ભાઈ ના ફેમિલી બધા અમારા યુટ્યુબ ફેમિલી છે, ખાસ રિક્વેસ્ટ હશે કે ફૂલ ભાઈ સપોર્ટ કરજો, કારણ કે જેક ભાઈ બહુ મહેનત કરી છે એમાં, મેં પણ મહેનત કરી, આખા ટીમે બહુ મહેનત કરી છે, તો સપોર્ટ ની જરૂર છે, સપોર્ટ કરજો. એક સોંગ નાનું સોંગ હોય 8-9 મિનિટ નું, તેમાં કેટલી બધી મહેનત હોય, તો મેં તો પહેલી વાર સોંગ માં કામ કર્યું એટલે મને થોડુંક આઈડિયા આવ્યો, ભાઈ બહુ મહેનત હોય, તો સોંગ હવે થોડાક દિવસ માં બસ કમિંગ સૂન જ છે. અમારા ભાણુભાઈ નો રોલ થઈ ગયો છે કમ્પ્લીટ, ને આવી જશે એમ જરીક નાસ્તો કરવા, કા મોડું થઈ ગયું છે, ભૂખ લાગી છે ભાઈ ને, સમોસા ને પપ ને સમોસા ખાવા આવ્યા છે, ને અમને મૂકવા આવે છે એ ક્રેશન સર્કલ, અમારે જ્યાં જવાનું છે ને ત્યાં નાસ્તો કરી જઈએ. તમે નાથી નાસ્તો કરીને લઈ આવ્યા છીએ, અમારે ફૂડ બ્લોગિંગ નું વધારે કરે એટલે બટેટા નું દેખાડતા હતા, મજા આવી એમ, અચાનક ભેગા થઈ ગયા બધા. તમે તો આપડી બાઈક થઈ ગઈ છે સર્વિસ મસ્ત, આમાં થોડો ખર્ચો આવી ગયો છે વધારે, વધારે લાટ આવી ગયો છે, તો હવે નીતેશભાઈ ને જરીક જઈએ છીએ આટા મારવા, કારણ કે થોડુંક મોડું તો થઈ જાય પણ ઘડી વાર જઈ. તમે તો અત્યારે ભાઈ બહુ બધા ફૂડ બ્લોગર ભેગા થઈ ગયા છો, અત્યારે બધા ફૂડ બ્લોગર કઈ વાંધો નહીં, બધા ભેગા થઈ ગયા છે, ઘણી વાર બેઠા છે, ને હવે અમે નીકળી એ સાઈડ આવો તમે બધા, તો ચોક્કસ કોન્ટેક્ટ કરજો મારો, બરોબર, આ તો અમારે મોડું થાય છે, અત્યારે 5 વગાડી દીધો છે એટલે લેટ થાય છે, જે ટાઉન છે દૂર તમારે, આ તો તમે આવ્યા હતા એટલે લોકોને ખ્યાલ પડી, પણ જો તમને લોકો મળવા આવી ગયા, મે તમે જેમ અમે ભાણો ને મરે છીએ, હા પ્લસ આપણે બે કન્ટેન્ટ ક્રિએટર પણ હા બધાય એ રીતે, તો તમે લેવા થાય છે મોડું, તો હવે નીકળી હળુ હળુ. ફેમિલી અડધે રસ્તે પૂગી જશે ને, હવે અરુણભાઈ જાય છે, મસ્ત મસ્ત ભજીયા ચટણી ને વડી નું શાક ગરમ ગરમ બનવાનું ચાલુ છે, ભજીયા વાહ વાહ. જમી લીધું ફેમિલી ને ભાવનગર, તો એ હાટું થઈને જવાનું હતું, કારણ કે મારે બાઇક સર્વિસ કરવાની હતી, ને મુકેશભાઈની સોંગમાં વોઇસ ઓવર કરવાનું હતું, તેમાં થોડીક મહેનતવાળું કામ, ઘણી મહેનત કરી મુકેશભાઈ, તો હવે થોડાક દિવસમાં સોંગ આવવાનું છે, ને આપણે તો હજી કોઈ દિવસ ભાઈ એમાં સોંગમાં બહુ બધું ઘણી બધી વસ્તુ જોવે યાર, મેં તો આ પહેલી વાર કામ કર્યું એટલે થોડીક આમ આઈડિયા આવ્યું, બાકી તો આપણે હજી કોઈ દિવસ સોંગનું ને એવું તો મેં તો વિચાર્યું નથી, પણ બાકી તો આશા છે કે આજનો વ્લોગ તમને ગીમ હશે, ગીમ હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, મળીએ પછી કાલે નવા વ્લોગમાં, જય માતાજી, બાય બાય, સબસ્ક્રાઈબ કરતા, બાય બાય.